અમારા અંજીના કડીક બોર માં ઉપાડવા ને ત્રણ જણી હોય ને એટલે કડીક કડીક ઉપાડે, હવે ન લાગે. હવે જો પાણી ના આવતા રહ્યા હોય ને હવે ગોર માં જો એઠા ઉતારી હોય. બોલો ગોર માની જાય પાંચ કેલ ડબકી મરવો. રામ રામ જય માતાજી. બધાને કેમ છો? બધા મજા માં ને? રામ રામ જય માતાજી. બધાને વેલ્ડીઓ માં બોલ લાઈ લાવે કડીક વાર. રામ રામ જય માતાજી. હેલો, જાવ ભણવા? જાવ, તમારે બધાને જાવું હોય ને આવજો મોહન આર ભણવા. અમારે અત્યારે જાજી નો સાંટો નો એક જ પપ્પા બોલ નહી. જાગરણ હતા પાણી પડીશ ને નાની તલાવડી હે, એમાં પધરાવા જાય. વરસાદ બહુ નથી થતો કીધું, અહીંયા ટાંકામાં કીધું પથરાઈ દે ગોયલ માં ને કીધું. પછી એની માટી પાછી પડામાં આવે તો ઘણો એવલો તેદી વરસાદ આવ્યો તો ને તેદી ભરાઈ ગયું. એટલે વરસાદ તો થઈ ગયો, ઘણા એમ કે વરસાદ નથી થતો એટલે ગોયલ માં ધૂળ માં દાટ દે એટલે વરસાદ ભગવાન આવે, ગોયલ માં વરસાદ અવાડે. હે, ધૂળ માં દાટવા ના, પાણી પીરું એટલે નહીં દાટી. નકર અમે ઘણા માણા એમ કે એટલે એ હાટું થઈને છોડ્યું એમ કે વરસાદ અવાડે. જવાની બરોબર, વેડિયો ઉતારવાની. હાલો ખાઈ લઈ સોટલી બેઠું જાય. આપડે કિલબા જવાનું છે.
રંજીને કડીક ગોરમાં ઉપાડે, ત્રણ જણી હોય ને એટલે કડી કડીક ઉપાડે, વજન ન લાગે ને થોડુંક શેટું હોય, એટલે નકર તો ટુકડું હોય પાછા હાલે, એટલે હંતી શોખ પૂરો થઈ જાય. હવે કડીક રે ને પછી કૃષ્ણને ઉપાડવાના. આપણે જે ઘણું શેટું થોડુંક હે, હનુમાન બાપા બેઠા એટલે ચોર બાજુ બાવરો રહ્યો ને, બાવરો ઓલ બાજુ અહીંયા આગળ ખાડો ફીરો ને અહીંયા પાણી અહીંયા પથરાવાના. આપણે અત્યારે પહોંચી ગયા હોય પાણી નારે જગરી છે અહીંયા, તો અહીંયા આપણે દિશામાં પથરાવી ગયા, કોઈમાં અહીંયા પથરાવી, બીજે તો એટલા તલાવ છે પાણીમાં, પાણી જે છે ને એટલે અહીંયા પથરાવી આપણે દિશામાં, દિશામાં હમણાં દિશામાં વરત આવશે ત્યારે દિશામાં પોતે અહીંયા પથરાવી. ચાલો હાલ તો જોઈએ, જાજુ શેટું નહીં, છોકરા આગળ વહી જાય. હવે જો અહીંયા પાણી નારે અવતારીએ હોય ને, હવે ગોયરમાને જો એઠા ઉતારી હોય રહે, હવે દીવો કરશું અગરબત્તી અને પછી સોડીને અંદર ઉતારી દઈશ પાણીમાં. ચાર પાંચ દિવસ સોડી પૂજી એટલે પછી હા ઘડી ખમો, તમે હાલો તું ગોરમાં પથરા ને પછી શું હા હંધું નાખી દેવો, નાખી દો સંપલ કાઢી વાળો સોડી ઘડી, તમે અલબાજી આવો ઘડી, હલો છોકરો જીલી અલબાજી અવતારી હે, ભલે પથરે દીધું ઘડી કઈ વાંધો નહીં. આપણે જો દીવા પાંચ પગ રહે ને હવે હંધુ તૈયાર કરી મૂકી દીધી છે, જો અહીંયા સોડ્યું હંધી પાણી મૂકી રાખી દીધી છે, હવે ગોયરમાં અંદર જો પાણીમાં નવરાવા લઈ જાય છે, એટલે કાકા ને બહુ પથરાવા, એટલે આગળ કાંટા ને એવું હોય પાસે હાથે અડાડજો હંધી હો, આમ જો જય બોલજો ગોયરમાની, બોલો ગોયરમાની જય, પાંચ કેલ ડબકી મરાવો, બોલો ગોરમાની જય, બોલો ગોરમાની જય, બોલો ગોરમાની જય, બોલો ગોરમાની જય, બસ પાંચ ડબકી ખવરા દીધી પછી ગોરમાને સકવાડ દીજો. હું શુભ કઈ માફ કરજો ને, પોર વેલા વેલા પાછા છોડ્યું ને, આવા છોડી રહ્યો મને. દીવા હંતી એક છોડી ને દઈ ગયો એટલે, એટલે ઓલું તો ઓગરી ગયું, જવા દો ખાયા પથરાઈ દો હંતી, ઊનું લાગે નઈ હો, અરવે અરવે જવા દે અરવે અરવે, એ ઓલું રસ નું રી ઓગરી ગયું હે, ઈ છોડી ઊન નું લાગે ને હો, હાલો દીવા મેક ગયો, આ એમ મૂકો હાલો દીવા, કાજે ના તારે જવું અંદર, હા એમ અહીં હાલે હરવારે બોલું કરું, મને પવન નો ઓલાઈ જશે, ઈ તો ઓલાઈ જવાના, હમણાં મૂક દો ના, ભાઈ હંધાય જગે છે જો મસ્તી ના, પાંચ દીવા કર્યા એટલે પાંચે દીવા જા આમ આગળ આગળ હેલા જાય, લગભગ તો ખેડ જો ઓલા ખાવા દે, એ સોખા બાર નાખી દો, સકા સણી દેશે, હાલો હંધુ ધોઈ વારો વાટે ક્યુ હંધુ છોડ્યું, દીવા મૂકવા બહુ ધ્યાન દે, અમાર દીવા વાયા રહી જશે, ઓલી કી અમાર દીવા વાયા રહી જશે, હાલો હવે બારી નીકળી જાવ, હાલો હાલો દેવાન છું અંદર ન ઉતાર.
અજત પાંચ્યા સડાવે. હાલો હવે હરવી હતી, હવે હા ના પ્રસાદી વેસી વારો હોય ને કાઢો નિકા. હાલો ડેડા ને પધરાવા, ડેડો બનાવ્યો હતો જો. એટલે પણ નહી તારી પધરા દે ઉકેડવા દે. આમાં કર્યું કઈ ડેડા ભાઈ ને પથરાવી જાય તો બોલો. હા બાસ લ્યો વિયાવો બાસ. એની ગમે ડબલી ખબર. હાલો હંદુ વસ્તુ હે ને આ ઓલું અગરબત્તી નું એક પધરાઈ દે. પ્રસાદી કરી ને પ્રસાદી બધા ખાઈ લે. હા આઈ હતું નાખી દયો નાખી દયો. સમજો આવડો અગરબત્તી નું રી ઈ તો આઈ કામ કુ ડબલી આઈ હંદુ નાખ દે પધરાઈ દે. બસ આપણે પધરાઈ દીતા ને પ્રસાદી વેસવાનું હાલે હે. થોડીક આપણે પ્રસાદી લઈ લે. હાલો હંદા ઘરે આયલા જાય ને જો અમારે દેવાનસિંહ બેન વૈદનું કટનું ઉપાડ્યું. હવે મારે દેવાનસિંહ બેન જો એમ ટોણી લઈને આગળ વ્યા જાય ને પ્રસાદી લઈ લ્યો. હા એમ મોટું ફાડો. હાલો હાલો મને હાલો ઘરે જવાનું છે. હા એમ હાલ લે પકડ તો હંધુ આગળ જશે કે થારી અત્યારે જોવાનું. અત્યારે મોટું રાખો ને વાદરા જોવાના. આમ ઉપર બલૂંગ દેખાય એમ જોઈજો. બલૂંગ દેખાય હા એમ હાલ ફેમિલી વાગી ગયા 10 થવાયા હાડા ના ઉપર થયું ને. અત્યારે જો આપણે આવડા બતાવ્યો કેવાય ગોયર માં પતરે છે. કા ગોયર માં પતરે ને અંજન જાનું ભણવા અને તો પૂરા ફેરો વાગી ગયું અને હવે જાય ગામ માં દાદા આવા કે એટલે કામ માં જવા ગોયર માં ની પધરાવણી કરીએ પાણી માં જળ જળ માં. બરાબર એ તમે જોઈ જશે આગળ. હું તો આયરે ન જીવ પણ ભાઈ ભાઈ ને છોકરા ને બધા જીયા થઈને ટૂટિંગ કર્યું હતી. તમે જોઈ જશે અને હવે અમે જઈએ ગામમાં. કાંઈ કાંઈ અહીંયા આપણે લોકાઈ આવે ને અહીંયા જવું પડે થોડાક દી. આ જ છે બરાબર. પછી કાલ તો પાછું મંગળ ને પમદી બુધવાર બે વાર પાછું આયવાર ન હોય અને ગુરુવારે પછી પાછ પાણી વાર પૂરું છેલ્લો દી. બરાબર એટલે આજનો દી છે પાછ. અને ગુરુવારે જવાનું થાય પછીમાં બે દી નહીં જવાનું. એટલે એવું બધું છે. અને હવે જવાનું અહીંયા એટલા માટે અત્યારમાં આપણે કીધું વિડીયોની શૂટિંગ જે થાય કરી નાખી. તો આજના વિડીયોમાં આવું હતું. બરાબર વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. રામ રામ. જય માતાજી. આવજો. બાય બાય.